ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી વન વિદ્યાલય આંબાબારીથી જયંત સર, ધોરણ 10, વિજ્ઞાન પ્રકરણ 12. વિદ્યાર્થી મિત્રો, આજે ત્રીજા ભાગમાં આપણે અવરોધનું શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવ્યું. પહેલો તો પ્રશ્ન એ છે કે અવરોધનું શ્રેણી જોડાણ એટલે શું? તો તમે આકૃતિમાં જોઈ શકો છો, એને અવરોધનું શ્રેણીમાં જોડાણ કહેવાય. હવે એને શબ્દોમાં રજૂઆત કેવી રીતના કરવાની? બરાબર, તો બે કે તેથી વધુ અવરોધોને શ્રેણીમાં ક્રમશઃ એવી રીતે જોડવામાં આવે કે જેથી પહેલાનો બીજો છેડો બીજાના પહેલા છેડા સાથે જોડી તેને વિદ્યુત ઉદ્ગમ એટલે કે બેટરી સાથે જોડતા જે બંધ પરિપથ રચાય છે એને આપણે અવરોધનું શ્રેણી જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ કે સમતુલ્ય અવરોધનું સૂત્ર કેવી રીતે આપણે સાબિત કરવાનું છે તે. બરાબર, તો આકૃતિમાં તમે જોઈ શકો, બધો આના પરથી જ આ મુદ્દા લખી શકાય છે અને મેં ટૂંકમાં મુદ્દા લખેલા છે. બરાબર, કે બે કે તેથી વધુ અવરોધ R1, R2 અને R3 ને જોડી તેના પર V સ્થિતિમાનનો તફાવત V, તમે જોઈ શકો અહીંયા છેડાઓ ક્યાં જોડેલા છે તે, એ V સ્થિતિમાનનો તફાવત V લાગુ પાડતા દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I, તો I એ સમાન છે કારણ કે સીધી લીટીમાં આગળ જાય છે. બરાબર, બીજો મુદ્દો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધો R1, R2 અને R3, બરાબર, આ ત્રણેય અવરોધના અવરોધ ને બિંદુ આપણે આકૃતિમાં દેખાય છે A અને B ની વચ્ચે જોડવામાં આવે છે. બરાબર, અહીં તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, દરેક અવરોધમાંથી વિદ્યુત વહેતો વિદ્યુત પ્રવાહ I કેવો છે? સમાન છે, સીધી લીટીમાં જાય છે એટલા માટે. બરાબર, પરંતુ તેના પર લગાડેલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, બરાબર, એ દરેક અવરોધના બે છેડા વચ્ચે વહેંચાઈ જાય છે. બરાબર, ત્રીજો મુદ્દો કે અવરોધો R1, R2 અને R3, બરાબર, એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે ધારો કે પહેલાનો V1 હોય, બીજાનો V2 હોય અને ત્રીજાનો V3 હોય. બરાબર, તો કુલ વિસ્થિતિમાનનો તફાવત V બરાબર ત્રણેના સરવાળા જેટલો થશે. એટલે કે અહીં લખેલું છે કે V બરાબર V1 વત્તા V2 વત્તા V3, કે જેને આપણે સમીકરણ નંબર આપેલું છે 1. હવે ત્રણેય અવરોધોના બદલે, બાજુની આકૃતિ પરથી છેલ્લો મુદ્દો લખવાનો છે કે ત્રણેય અવરોધોના બદલે એક જ અવરોધ, બરાબર, કે જેનું નામ આપેલું છે આપણે RS. બરાબર, તો ત્રણેય અવરોધોના બદલે R1, R2, R3 ના બદલે એક જ અવરોધ RS આપણે જોડવામાં આવે કે જેથી પહેલા જેટલો જ વિદ્યુત પ્રવાહ વહે છે, આમાંથી જેટલો વિદ્યુત પ્રવાહ હતો તેટલો જ આમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય, તો RS ને શ્રેણીનો સમતુલ્ય અવરોધ કહેવાય. બરાબર, હવે અહીં ઓહમનો નિયમ લાગુ પાડતા, મિત્રો ઓહમનો નિયમ ચલાવ્યો નથી કારણ કે એ આપણી પરીક્ષામાંથી કાઢી નાખેલો છે એટલે આપણે સ્વીકારી લઈશું કે ઓહમનો નિયમ લાગુ પાડતા V બરાબર IRS. બરાબર, ઓહમના નિયમનું સૂત્ર છે V બરાબર IR, કે જેને આપણે સમીકરણ નંબર 2 આપ્યું. બરાબર, હવે IRS સમીકરણ 1 અને 2 પર જોઈ શકો તમે કે V બરાબર, બંને V માટે છે, તો પછી IRS બરાબર V1 વત્તા V2 વત્તા V3 આપણે લખી શકીએ સમીકરણ 1 અને 2 પરથી. હવે દરેક અવરોધનો સ્વતંત્ર ઓહમનો નિયમ લાગુ પાડવામાં આવે, બરાબર, અવરોધ R છે એને ઓહમનો નિયમ સ્વતંત્ર લાગુ પાડવામાં આવે, તો અહીંયા પહેલા અવરોધ માટે V1 બરાબર IR1, બીજા માટે V2 બરાબર IR2, ત્રીજા માટે V3 બરાબર IR3, તો અહીંયા લખેલું છે કે IRS બરાબર V1, તો V1 માટે મેં કહી ગયું તે પ્રમાણે IR1 વત્તા IR2 વત્તા IR3. બરાબર, બંને બાજુથી I સામાન્ય કાઢો તો I નો લોપ થાય છે એટલે કે બાકી રહે છે RS બરાબર R1 વત્તા R2 વત્તા R3, એટલે કે RS બરાબર જોઈ શકો R1 વત્તા R2 વત્તા R3, એટલે કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય ત્રણેય અવરોધોના સરવાળા બરાબર થાય છે. તો આ પ્રમાણે સમતુલ્ય અવરોધનું સૂત્ર આપણે મેળવી શકીએ RS બરાબર R1 વત્તા R2 વત્તા R3. બીજો પ્રશ્ન જોઈએ, અવરોધનું સમાંતર જોડાણ એટલે શું? અને એમાં જ એને સમજાવી
તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવું. તો શ્રેણી અને સમાંતર શું છે તે અગાઉના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા હતા. તો આકૃતિ પરથી આપણે વ્યાખ્યા લઈએ કે અવરોધનું સમાંતર જોડાણ કોને કહેવાય. તો અહીંયા આકૃતિમાં જોઈ શકો કે બે કે તેથી વધુ અવરોધોના એક તરફ છેડાને એક બિંદુ સાથે અને બીજી તરફના છેડાને બીજા બિંદુ સાથે જોડી વિદ્યુત પરિપથ પૂર્ણ કરતા જે રચના મળે છે તેને અવરોધનું સમાંતર જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. સમાંતર એટલા માટે કે તમે જોઈ શકો આ ત્રણે એકબીજાને સમાંતર છે, બરાબર. તો આ પ્રમાણે સમાંતર જોડાણની વ્યાખ્યા આપણે લઈ શકીએ. હવે એમાં આપણે આગળ જોઈએ કે તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર આપણે તારવવાનું છે, જે રીતે શ્રેણીના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવ્યું તે રીતના. ચલો તો વ્યાખ્યા આપણે લીધી. હવે આકૃતિ પરથી જ બધું લખી શકાય છે અહીંયા પણ કે સમાંતર જોડાણમાં વહેતો વિદ્યુત પ્રવાહ I, તો વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે આમાં I જેટલો, તો વહેતો વિદ્યુત પ્રવાહ I માટે એકથી વધારે માર્ગો છે. તો અહીંયા તમે જોઈ શકો કે બિંદુ A આગળથી વિદ્યુત પ્રવાહ ત્રણ માર્ગોમાં વહેંચાઈ જાય છે, આપેલું છે I1, I2 અને I3, બરાબર. તથા દરેક અવરોધના, તો આ R1, R2 અને R3 દરેક અવરોધના બે છેડા વચ્ચેનો, આનો અને આનો બે છેડા વચ્ચેનો વી સ્થિતિમાનનો તફાવત V એ સમાન હોય છે. અને એ સામાન્ય બિંદુઓ, એટલે કે સામાન્ય બિંદુ કયા કયા છે, A અને B, બરાબર, એની વચ્ચેના વી સ્થિતિમાનના તફાવત જેટલો જ હોય છે. એટલે આનો જે તફાવત છે એ વી સ્થિતિમાનના બંને છેડા વચ્ચેના તફાવત જેટલો સરખો જ હોય છે, બરાબર. ત્રીજો મુદ્દો જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધ R1, R2 અને R3 એને બે બિંદુઓ A અને B ની વચ્ચે જોડેલા દેખાય છે, બરાબર, સમાંતરમાં જોડેલા છે. તો અહીં આકૃતિમાં તમે જોઈ શકો કે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ બિંદુ A આગળ, બિંદુ A આગળ ત્રણેય અવરોધોમાં વહેંચાઈ જાય છે. તો અવરોધ R1, R2 અને R3 અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અનુક્રમે I1, I2 અને I3 જોઈ શકો, અનુક્રમે I1, I2 અને I3 હોય તો I બરાબર ત્રણેના સરવાળા જેટલું થવાનું છે, બરાબર. કારણ કે એક બિંદુમાંથી ત્રણ માર્ગો થાય છે, એટલે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ એક જ વિદ્યુત પ્રવાહના ભાગ પડે છે, એટલે કે ત્રણેના સરવાળા બરાબર થાય છે. હવે બીજી આકૃતિ પરથી આપણે આના પછીનો મુદ્દો જોઈએ કે અવરોધના સમાંતર જોડાણમાં દરેક અવરોધના બે છેડા વચ્ચે નો વી સ્થિતિમાન કેટલો હોય છે, V જેટલો, બરાબર. અહીંયા V જોડવામાં આવે તો આ પ્રમાણે જોડી શકીએ છીએ, તો એનો બે છેડા વચ્ચેનો વી સ્થિતિમાનનો તફાવત V જેટલો હોય છે. તો અહીંયા ઓહમનો નિયમ આપણે લાગુ પાડીએ, તો ઓહમનો નિયમ I1 બરાબર V ના છેદમાં R1, બરાબર I1. એ જ પ્રમાણે I2 માંથી ઓહમનો નિયમ પ્રમાણે લખીએ તો I2 બરાબર V ના છેદમાં R2 અને I3 બરાબર V ના છેદમાં R3. તમે જોઈ શકો છો દરેકનો માર્ગ વિદ્યુત પ્રવાહનો અને તેની અવરોધના નામ પણ આપેલા છે, એટલે આ પ્રમાણે સરળતાથી તમે ઓહમનો નિયમ લાગુ પાડી શકો. તો પછી આની અંદર આ ત્રણે ત્રણની કિંમત મૂકી દો, એટલે કે I બરાબર I1 માટે લખીશું V ના છેદમાં R1 વત્તા V ના છેદમાં R2 વત્તા V ના છેદમાં R3, જેને સમીકરણ નંબર આપીશું આપણે 1. હવે ત્રણેય અવરોધોના બદલે એક જ સમતુલ્ય અવરોધ કે જેનું નામ આપેલું છે RP, બરાબર, તો RP જોડવામાં આવે પરિપથમાં અને પહેલા જેટલો જ વિદ્યુત પ્રવાહ પસાર થાય, અહીંયા આમાં જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હતો તેટલો જ વિદ્યુત પ્રવાહ જો પસાર થતો હોય તો આ RP ને એ સમાંતર શ્રેણીનો સમતુલ્ય અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આના પરથી લખી શકીએ કે I બરાબર V ના છેદમાં RP, જેને સમીકરણ નંબર આપેલું છે 2. હવે સમીકરણ 1 અને 2 માં તમે જોઈ શકો બંને કોના માટે છે, અહીંયા I માટે છે, બરાબર. તો પછી આ I માટે V ના છેદમાં RP બરાબર આ I ની કિંમત અહીંયા લખી છે V ના છેદમાં R1 વત્તા V ના છેદમાં R2 વત્તા V ના છેદમાં R3. ચલો અહીંયા ડાબી બાજુ V છે, જમણી બાજુમાં તમે સામાન્ય લો ત્રણેયમાંથી તો V બહાર નીકળે છે, એટલે કે V અને V બંનેનો લોપ થાય છે. તો બાકી શું રહે છે કે 1 ના છેદમાં RP જોઈ શકો છો તમે, બરાબર 1 ના છેદમાં R1 વત્તા 1 ના છેદમાં R2 વત્તા 1 ના છેદમાં R3. તો આ પ્રમાણે સમતુલ્ય અવરોધ સમાંતર શ્રેણી માટે એનું સૂત્ર તમે મેળવી શકો છો. શબ્દમાં રજૂઆત કરવી હોય તો
કે બે અવરોધના અથવા કે બે કે તેથી વધારે સમાંતર જોડાણના અવરોધના સમતુલ્ય અવરોધનું મૂલ્ય ત્રણેય અવરોધના વ્યસ્તના સરવાળા બરાબર થાય છે. અહીંયા જોઈ શકો 1 ના છેદમાં એટલે વ્યસ્ત અને ત્રણેયના વ્યસ્તના સરવાળા બરાબર હોય છે. તો આ પ્રમાણે અવરોધનું સમાંતર જોડાણ કોને કહેવાય અને સમતુલ્ય અવરોધનું સૂત્ર કેવી રીતે મેળવ્યું તે આપણે સરળતાથી સમજી શકીએ. આગળ જોઈએ આપણે ઘર વપરાશના વિદ્યુત ઉપકરણોને, એટલે કે વિદ્યુત ગોળો, એટલે કે લેમ્પ, ટીવી, ફ્રીજ, વિદ્યુત હીટર, એસી, ઓવન, એ બધા આપણા ઉપકરણો છે. તો ઉપકરણોને શ્રેણીમાં જોડવામાં આવતા નથી, બરાબર. અથવા તો આ જ પ્રશ્ન બીજી રીતે પૂછી શકાય કે શ્રેણી જોડાણના ગેરફાયદા જણાવો. તો શ્રેણી જોડાણ એટલે સિરીઝમાં એક સીધી લીટીમાં ગોઠવેલા હોય તેને શ્રેણી જોડાણ કહીએ. તો પહેલો ગેરફાયદો કયો કે જો ઉપકરણોને શ્રેણી જોડાણમાં જોડવામાં આવે તો એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એક સરખો હોય છે, બરાબર. જ્યારે આપણા ઘરમાં જે ઉપકરણો છે એનો પાવર રેટિંગ જુદો જુદો છે. દાખલા તરીકે લેમ્પ છે, નાનું મિક્સરનું મશીન છે, એ બધા 5 એમ્પિયર પર ચાલે છે, બરાબર. 5 એમ્પિયરના પાવર રેટિંગ પર ચાલે છે. જ્યારે ફ્રીજ છે, એસી છે, વિદ્યુત હીટર છે, એ 15 એમ્પિયરના રેટિંગ પર ચાલે છે. તો અહીંયા એક જ વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો એ શક્ય નથી, ક્યાંક અકસ્માત થવાનો ભય રહે છે. નંબર 2 કે શ્રેણીમાં જોડાણમાં જોડેલું હોય ને એકાદ સાધન જો બગડી જાય અથવા એટલે કે ભંગાણ પડે, બરાબર, તો પરિપથ કેવો થઈ જાય છે, ખુલ્લો થઈ જાય. પરિપથ ખુલ્લો થવાથી વિદ્યુત પ્રવાહ આગળ જતો અટકે છે, પરિણામે એના પછીના જે ઉપકરણો છે એ ચાલતા નથી. નંબર 3 કે એક જ માર્ગ હોવાથી, આપણે શ્રેણીમાં જોડેલું છે, એક જ માર્ગ છે, એટલે દરેક ઉપકરણ છે એને સ્વતંત્ર રીતે ચાલુ કે બંધ કરી શકાતા નથી. જો એક જ જોડેલું હોય તો આપણે સ્વિચ પાડીએ તો એકી સાથે બધા ઉપકરણ ચાલશે, અને તમે સ્વિચ બંધ કરો તો બધા ઉપકરણો બંધ થઈ જશે. આપણી ઈચ્છા મુજબ આપણે કરી શકતા નથી. તો આ એના ગેરફાયદા છે. એ જ પ્રમાણે સમાંતર જોડાણ છે એના ફાયદા કયા છે, બરાબર. આપણા ઘર વપરાશમાં જે વિદ્યુત ઉપકરણો છે એમાં સમાંતર જોડાણથી આપણને શું ફાયદો થાય છે? તો પહેલો ફાયદો છે કે ઘર વપરાશમાં જે વિદ્યુત જોડાણ છે એ કુલ વિદ્યુત પ્રવાહમાં વહેંચાવાથી પરિપથનો સમતુલ્ય અવરોધ ઘટે છે, બરાબર. પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય છે દરેક જગ્યાએ, અને પરિણામે એનો સમતુલ્ય અવરોધ ઘટે છે, એટલે એ ઉપકરણોને નુકસાન કરતું નથી. નંબર 2 કે ઉપકરણો જુદા જુદા રેટિંગના હોય. મેં કીધું તેમ 5 એમ્પિયર અને 15 એમ્પિયર, બરાબર. તો જુદા જુદા રેટિંગના હોય તો તેને વિદ્યુત પ્રવાહ જુદો જુદો જોઈએ છે. દાખલા તરીકે એસી કે વિદ્યુત હીટર એ વધારે પ્રવાહ ખેંચે છે, એટલે એના માટે અલગ 15 એમ્પિયર રેટિંગનો વાયર આપણે જોડવો જોઈએ. જ્યારે 5 એમ્પિયરના ઉપકરણો છે, ટીવી છે, ટ્યુબલાઇટ છે, ગોળો છે, બીજા નાના ઉપકરણો છે જે 5 એમ્પિયરના વાયરના રેટિંગ પર ચાલે છે, તો તેને તે પ્રમાણે જોડવામાં આવે તો એ નુકસાન કરતું નથી. પછીનો મુદ્દો છે કે સમાંતર પરિપથ હોવાથી દરેકને એક સરખો વોલ્ટેજ 220 મળી રહે છે, બરાબર. સમાંતર એટલે અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, એ પ્રમાણે આગળ ચાલે છે, બરાબર. અને તેટલા માટે દરેકમાંથી જે વોલ્ટેજ છે એ એક સરખો મળે છે, અને પરિણામે કોઈ પણ ઉપકરણને નુકસાન થતું નથી. પછી એક ઉપકરણ બંધ થઈ જાય તો બીજા ઉપકરણની એના પર કોઈ અસર થતી નથી, કારણ કે દરેક રૂમની સ્વિચ અલગ અલગ હોય છે. રૂમની અંદર પણ જુદા જુદા લેમ્પ હોય કે ટ્યુબલાઇટ હોય કે પંખો હોય, એની સ્વિચ જુદી જુદી હોય છે, એ સમાંતર જોડાણ કહેવાય છે. પરિણામે અહીંયા ઉપકરણો એકાદ બંધ થઈ જાય તો પણ બીજા ઉપકરણ પર એની કોઈ અસર જોવા મળતી નથી. અને છેલ્લે ઉપકરણને જરૂરિયાત મુજબ, લેમ્પ ચાલુ કરવો હોય તો લેમ્પની સ્વિચ આપણે ચાલુ કરીએ, પંખો ચાલુ કરવો હોય તો પંખોની સ્વિચ ચાલુ કરીએ, તો એ પ્રમાણે જરૂરિયાત મુજબ જે સાધનો છે, ઉપકરણો છે, એને ચાલુ અથવા તો બંધ કરી શકાય છે. હવે જોઈએ વિદ્યુત પ્રવાહની તાપીય અસર, બરાબર. તો વિદ્યુત પ્રવાહની તાપીય અસર કોને કહેવાય? તો ઊંચો અવરોધ ધરાવતી કોઈક ધાતુ, જેમ કે અહીંયા વાહક તાર નિક્રોમ ધાતુનું લખેલો છે, બરાબર. તો એ નિક્રોમમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ત્યારે તે ખૂબ ગરમ થાય છે, બરાબર, અને ઉષ્મા વ્યય થાય છે, એટલે કે ઉષ્મા ઉર્જા વપરાય છે. તો આવા શુદ્ધ અવરોધીય પરિપથમાં સંપૂર્ણ ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય થાય છે, નકામી જાય છે,
બરાબર તો એ અસરને વિદ્યુત પ્રવાહની તાપીય અસર તરીકે ઓળખવામાં આવે છે ટૂંકમાં વધુ અવરોધ ધરાવતી ધાતુમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો તે ગરમ થાય છે અને એમાંથી ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય છે અથવા તો એમાંથી વધુ ગરમ થવાથી પ્રકાશ ઉત્પન્ન થાય છે બરાબર આ પ્રમાણે તો તે વિદ્યુત ઊર્જાને ઉષ્મા ઊર્જામાં રૂપાંતર કરે છે દાખલા તરીકે ઉદાહરણ લખેલા છે કે વિદ્યુત હીટર એ પાણીને ગરમ કરે છે જે કોઇલ ગરમ થાય છે તેનાથી વિદ્યુત ઇસ્ત્રી આપણે જાણીએ છીએ પછી આપણા ઘરમાં વપરાતો લેમ્પ પછી મીટરમાંથી આપણા ઘરના વાયરિંગમાં આવતો પેલો ફ્યુઝ એ પણ તાપી અસર પર કાર્ય કરે છે તો આપણે લેમ્પના ઉદાહરણ દ્વારા જોઈએ કે વિદ્યુત પ્રવાહની તાપી અસર લેમ્પમાં કેવી રીતે કાર્ય કરે છે તો આ પ્રમાણે લેમ્પ આપણા ઘરોમાં હોય છે આપણે જોયેલો છે બરાબર એની અંદર વી આકારમાં ફિલામેન્ટ હોય છે તમે જુઓ તો આમ લચીલી હોય છે બરાબર તો એ શેની છે કે ઊંચો અવરોધ ધરાવતી આમાં ટંગસ્ટન ધાતુનું જે ગુજડું છે ને તારનું એ ટંગસ્ટન ધાતુમાંથી બનાવવામાં આવે છે કે જ્યારે એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એ ખૂબ જ ગરમ થાય છે અતિ તપ્ત સફેદ અને એમાંથી પ્રકાશનું ઉત્સર્જન થાય છે અને એ રીતે લેમ્પ આપણને પ્રકાશ આપે છે બરાબર તો આ ટંગસ્ટન ધાતુનો જ કેમ તાર વાપરવામાં આવ્યો તો અહીંયા એક મુદ્દો લખેલો છે કે એનું ગલન બિંદુ 3380 ડિગ્રી સેલ્સિયસ આટલા ઊંચા તાપમાન સુધી આ ટંગસ્ટન ધાતુ પીગળી જતી નથી એટલે એનું ગલન બિંદુ ખૂબ ઊંચું હોવાથી ટંગસ્ટન ધાતુને આપણે સરળતાથી આ લેમ્પની અંદર ઉપયોગ કરી શકીએ છીએ એનો ગુણધર્મ છે કે લચીલાપણું છે તમે આ પ્રમાણે લેમ્પને હલાવો તો આ જે ફિલામેન્ટ છે સ્પ્રિંગ જેવી છે એ લચીલી છે ઉપર નીચે જાય છે એટલે કે લચીલાપણું અને એનો બાષ્પીભવનનો દર ખૂબ નીચો હોવાથી બીજી ધાતુની સરખામણીમાં આમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે આમાં ઓક્સિજનની હાજરીમાં જો આ લેમ્પની અંદર ઓક્સિજન જાય બરાબર તો એ ફિલામેન્ટ શું થાય છે બળી જાય છે અને બળી જાય તો એ આપણને કામ આવતું નથી એનું આયુષ્ય શું થાય છે ઘટી જાય છે અને એટલા માટે જ એની અંદર ઓક્સિજન ન હોય એવા વાયુઓ ઓક્સિજન સિવાયના વાયુઓ જેમ કે અહીં લખેલું છે આર્ગોન અથવા તો નિયોન વાયુ આની અંદર ભરવામાં આવે છે કેમ આ બે વાયુ ભરવામાં આવ્યા તો આ બંને વાયુઓ છે એ જ્યારે ફિલામેન્ટ ગરમ થાય ત્યારે એની સાથે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરતું નથી અને ફિલામેન્ટ લાંબો સમય સુધી કામ આપી શકે છે બરાબર ટ્યુબલાઇટ તો ટ્યુબલાઇટમાં ફિલામેન્ટ હોતી નથી પરિણામે ટ્યુબલાઇટનું આયુષ્ય આના કરતી વધારે હોય છે આમાં સહેજ પણ પ્રવાહ વધઘટ થાય તો અહીંયા ફિલામેન્ટ તૂટી શકે છે અથવા તો લેમ્પ શોર્ટ થઈ જાય છે તો આ પ્રમાણે આ લેમ્પ દ્વારા આપણે વિદ્યુત પ્રવાહની તાપી અસરનું એક ઉદાહરણ જોયું હવે આપણે આપણા ઘરમાં વપરાતા મીટરની બાજુમાં તમે ફ્યુઝ જોયો હશે એની રચના સમજીએ તો ફ્યુઝ કેવી રીતે આપણને રક્ષણ આપે છે આપણા ઘરમાં વાયરિંગને અથવા તો ઉપકરણને કેવી રીતના રક્ષણ આપે છે તો ફ્યુઝ એ ઓછો અવરોધ અને નીચા ગલન બિંદુ વાળો તાર વાપરવામાં આવે છે બરાબર કે જેથી જ્યારે એમાંથી ઊંચો પ્રવાહ પસાર થાય તો એની સામે આપણને એ શું આપે છે રક્ષણ આપે છે બીજું કે ફ્યુઝ એ હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે એટલે થાંભલા પરથી આપણા મીટરમાં જે વાયર હોય ને મીટરમાંથી જે જીવંત વાયર છે એ સીધો સેમા લેવામાં આવે છે ફ્યુઝમાં તો આ જોડાણને સીધું જ જોડાણ હોવાથી એને કયું જોડાણ કહેવાશે શ્રેણીમાં જોડાણ એટલે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્રીજો મુદ્દો આગળ કે જ્યારે બે તાર ભેગા થઈ જાય અથવા તો કોઈ ઘટના બને તો ત્યારે વાહક તારમાંથી ઊંચા પ્રવાહનો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો આપણા ઘરમાં જે ઉપકરણો એટલે કે જે સાધનો છે એને પણ નુકસાન થાય અને સાથે પરિપથમાં વાયરિંગ પણ ઘણીવાર સળગી જઈ શકે છે બરાબર તો આ જે ફ્યુઝ છે એ સામાન્ય રીતે એલ્યુમિનિયમ કોપર એટલે કે તાંબુ એફી એટલે લોખંડ પીબી એટલે સીસુ આની મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે જો કે એના જુદા જુદા રેટિંગ હોય છે બરાબર કે 1, 2, 3, 5, અને 10 તો ક્યાં કયો કેટલા રેટિંગનો ફ્યુઝ વાપરવો એ કેટલો વિદ્યુત પ્રવાહ ત્યાંથી પસાર થાય છે એના પર આધાર રાખે છે એટલે આ પ્રમાણે આ મિશ્ર ધાતુમાંથી બનાવેલો તાર કે જે વધારે સહેજ પણ ગરમ થાય તો પીગળી જાય છે અહીંયા કીધું છે કે જ્યારે ઊંચા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થાય ફ્યુઝમાંથી બરાબર તો ત્યારે એનું તાપમાન વધે છે અને તાપમાન વધવાથી એ મિશ્ર ધાતુમાંથી બનાવેલો તાર શું થાય છે પીગળી જાય છે પરિણામે પરિપથને કેવો કરે છે ખુલ્લો કરી દે છે તૂટી જાય છે
પ્રવાહનો પુરવઠો ખોરવાઈ જાય છે બરાબર અને આપણા ઘરના ઉપકરણોને નુકસાન થતું અટકે છે તો આ પ્રમાણે ફ્યુઝ એ પણ વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કાર્ય કરતું એક ઉપકરણ છે આજનું લેસન નંબર 1 અવરોધના સમાંતર જોડાણના ફાયદા નંબર 2 વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું તેના વ્યવહારુ ઉપયોગ જણાવો 3 શા માટે વિદ્યુત હીટરનું દોરડું ચમકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક ચમકે છે